નમસ્કાર ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર ભાવનગરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક હુમલાની ઘટના ભાવનગરના નારી ગામમાં સામે આવી ભાવનગરના નારી ગામમાં એક યુવાન પર ધોકા પાય પડે હુમલો કરવામાં આવ્યો દારૂની મહેફિલ માનતા ઈસમો દ્વારા યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો ભરતભાઈ દેવશીભાઈ પડાયા ઉપર આ જીવલેણ હુમલો કરાયો હતો અને ધોકા અને પાય પડે મૂઢમાર મારવામાં આવ્યો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે બલદેવસિંહ રાણા સહિત બીજા અજાણ્યા ત્રણથી ચાર લોકોએ યુવાને યુવાન માર્યો હાલ દ્વારા તમામ લોકો સામે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ છે ભાવનગર શહેરમાં અસામાજિક છે આજે શહેરના દિવાનપરા વિસ્તારમાં પણ અસામાજિક તત્વોએ ઈદ માટે રૂપિયા દસ હજારની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો હતો અને ખંડણી આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ બે લોકો ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અગાઉ પણ સામાજિક તત્વો દ્વારા ખંડણી માંગવાના બનાવો બન્યા છે ત્યારે આવારા તત્વોના ત્રાસને લઈને સ્થાનિકો પોલીસ મથકે પહોંચ્યા ઉપરાંત આજે ભાવનગરમાં વહેલી સવારે શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે અમુક લુખા ઈસમો દ્વારા આતંક મચાવ્યો હતો જ્યાં વહેલી સવારે પાન માવાની દુકાન પર આવી લુખાગીરી કરી હતી જ્યાં વેપારી દ્વારા ના પાડવામાં આવતા બદમાશ બાદમાં મોડેથી તોડફોડ અને મારામારીનો બનાવ બન્યો આમ ભાવનગરમાં લુખા તત્વો આતંક વધ્યો છે